વેરાવળમાં લેમન ટ્રી હોટલ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામનો મામલો મીડિયાના અહેવાલના પગલે તંત્ર સફાળું જાગ્યું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી તાત્કાલિક કાર્યવાહી. વેરાવળ મામલતદાર શામળા સહિતની ટીમ દબાણ સ્થળે પહોંચી ગેરકાયદે દબાણને તાત્કાલિક અસરથી તોડી પડાયું. મીડિયા દ્વારા જનહિતમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો. નગરોળ પાલિકા તંત્રે માત્ર નોટિસ આપી કામગીરીનો સંતોષ માન્યો હતો. જોકે જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા તાત્કાલિક દબાણ દૂર કરાવ્યું. અંદાજે 4 કરોડની સરકારી જમીન ખુલ્લી થયાનો જિલ્લા વહીવટી તંત્રનો દાવો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.